તો મહારાષ્ટ્રમાં મોદીની આંધી સામે કોંગ્રેસની નૈયા ડૂબી છે. જી હા, મોદીના સૂત્ર એક હે તો સેફ એ જનતાને પસંદ પડ્યું છે. શરદ પવારની છેલ્લી ચૂંટણીનું પરિણામ દર્દ ભરી રહ્યું છે. કાકા શરદ પવારને ભત્રીજા અજીત પવારે માત આપી છે. મહારાષ્ટ્રમાં ફડણવીસ શિંદે અને પવારની જોડી સુપરહિટ રહી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનનો સુપડો સાફ થઈ ગયો. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ શતક પણ ના બનાવી અને મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન 229 બેઠકો પર આગળ છે. તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધન 51 બેઠક પર આગળ છે. મુંબઈથી અમારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે. રવિ, હાલ મહારાષ્ટ્ર તરફ જો નજર કરવામાં આવે તો ભાજપ આગળ છે, મહાયુતિ આગળ છે. હાલ ત્યાંના પરિણામ પર આપ નજર કરશો કે શું આવી રહ્યું છે હાલનું પરિણામ? બિલકુલ, જે રીતના વાત કરવામાં આવે તો આજે બે રાજ્યોના પરિણામ આવ્યા, મહારાષ્ટ્ર અને ઝારખંડ. અને બંને રાજ્યોના પરિણામે તમામ લોકોને ચોંકાવી દીધા. બંને તરફ જશ્નનો માહોલ છે, એનડીએ ગઠબંધનમાં પણ અને ઇન્ડિયા ગઠબંધનમાં પણ. મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહાયુતિ જે છે તેને ખૂબ મોટી બમ્પર જીત અહીંયા મહારાષ્ટ્રમાં મેળવી છે. મહાવિકાસ આઘાડીને પછાત આપી છે. ત્યારે અમે બીજેપીના જે મહારાષ્ટ્રનું કાર્યાલય છે ત્યાં પહોંચ્યા છે, જ્યાં તમે જોઈ શકો છો કઈ રીતના જશ્નનો માહોલ છે. અહીંયા જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તમે જોઈ શકો છો કે તેમના ફોટો સાથેનું એક આખું અહીંયા એક કમળ જે છે તે લગાવવામાં આવ્યું છે. આખું મહારાષ્ટ્ર બીજેપીનું જે કાર્યાલય છે તેને સજાવવામાં આવ્યું છે. અને કઈ રીતના તમામ જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે ઝંડાઓ છે તે જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે મહાયુતિના ગઠબંધનના જે પાર્ટી છે તેમના ઝંડા પણ અહીંયા જોવા મળી રહ્યા છે, જેમાં શિવસેના અને એનસીપી અજીત પવાર જે છે તેમના પણ ઝંડા અહીંયા જોવા મળી રહ્યા છે. લોકો એકબીજાને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાં કહેંગે જીસે આપસે ફિર સે એક બાર મહારાષ્ટ્ર કી જનતાને મહાયુતિ કો યહાં પે શાસન દિયા હૈ, કિતના ખુશ હૈ, કિસ તરહ સે જશ્ન મનાયા જા. પૂરા મહારાષ્ટ્ર ખુશ હૈ ઓર મેં વિશેષકર મુસ્લિમ મહિલાઓ કા ધન્યવાદ દુંગા કે ઉન્હોને લાડલી બહેન યોજના કા ફાયદા લિયા ઓર હમકો મતદાન કિયા હૈ, ઇસલિયે ઉન બહેનો કો મેરા નમન હૈ. ક્યા કહેંગે બમ્પર જીત કા ક્યા કારણ હોગા યે મહાયુતિ કા? હમારે કાર્યકર્તાઓ ને મહેનત કી ઓર દૂસરે જો લોગ થે, મેં નામ નહીં લેના ચાહતા હું, જો હમારે સાથ દગાબાજી કી ઉનકો યે જનતા ને સજા દિયા હૈ. ક્યા કહેંગે આપ ભી યુવા હો, ખાસ તોર પર બીજેપી 131 સીટ પે અભી આગે ચલ રહી હૈ, 145 સીટ પે ચુનાવ લડા ઓર 131 સીટ પે અભી બીજેપી ને બળદ બનાવી દી. યે તો ક્લિયર દિખ હી રહા હૈ કિ જનતા કા મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી ઓર મહાયુતિ કે સાથ હૈ. ઉસપે હમારે વેલફેર યોજના, લાડકી બહેન યોજના ઓર જીતને ભી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હૈ ઉન સબકો જનતા ને મેન્ડેટ દિયા હૈ ઓર પૂર્ણ બહુમત સે હમ સરકાર કી સ્થાપના કર રહે હૈ ઓર ઉસમે ભાજપા કા હી મુખ્યમંત્રી બનેગા ઓર દેવેન્દ્ર જી હી મુખ્યમંત્રી બનેંગે. દેવેન્દ્ર ફડણવીસ હમારે મુખ્યમંત્રી હોંગે. શિંદે તો કહે રહે કે જ્યાદા સીટ આને સે કોઈ મુખ્યમંત્રી કા દાવેદાર? જ્યાદા સીટ હમ સૌ કો પાર કી, 130 135 જા રહે, તો હમારા તો હક હૈ ના, તો હમારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોંગે. કાર્યકર્તા માંગેંગે ક્યોંકિ હમારા અભી 131 હૈ, અભી 135 સે 40 તક જાને કા ચાન્સેસ હૈ, તો હમ લોગ કાર્યકર્તા ઓર પદાધિકારી હો તો માંગેંગે કે હમારે રેવા બો કો હી કરના ચાહિયે. દેવેન્દ્ર ફડણવીસ? યસ યસ, દેવેન્દ્ર ફડણવીસ. હમારી ઈચ્છા દેવેન્દ્ર ફડણવીસ જી કો બનાને. મહાયુતિ કા બયાન આયા હૈ કિ એક હૈ તો સેફ હૈ, તીનો મિલકે મુખ્યમંત્રી કા ચહેરા ડિસાઈડ કરે. બરાબર, વોહી લોગ સિસર કા હમારી ઈચ્છા હમ બતા રહે હૈ કિ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. અબ ઓર લોગ અપના કરે, જો ભી કરના ઉનકો કરે, લેકિન એક હૈ તો સેફ હૈ. પ્રધાનમંત્રી જી કા નારા કિતના કિતના ચલા? હમ એક હૈ તો સેફ હૈ, બટેંગે તો કટેંગે, યે માન કે ચલો. દેખિયે રાજ્યપાલ જી, જિસકી જ્યાદા સીટ હોતી હૈ સિંગલ રાજા ઉસી કો બુલાતે સરકાર બનાને કે લિયે ઓર અભી ફિલહાલ નંબર્સ હમારે પાસ હૈ ઓર હમારા હી મુખ્યમંત્રી બનેગા. બીજેપી કા મુખ્યમંત્રી બનશે તેવી વાત અહીંયાના જે કાર્યકર્તાઓ છે તેઓ કરી રહ્યા છે. હું તમને અહીંયા એક જે સ્ટેજ બનાવ્યું છે તે પણ બતાવવાની કોશિશ કરીશ કે જ્યાં 3 થી 3.5 વાગ્યાની આસપાસ તમામ બીજેપી મહારાષ્ટ્રના જે મોટા નેતાઓ છે તેઓ અહીંયા આવશે, જેમાં લખવામાં આવ્યું છે જે રીતના ભાજપા મહાયુતિલા અભૂત
ભૂતપૂર્વ યશ વિજય ઉમેદવાર છે, હાર્દિક અભિનંદન. એટલે કે મરાઠી ભાષામાં જે પણ ભાજપના વિજય ઉમેદવાર છે તેમને હાર્દિક અભિનંદન અહીંયા આપવામાં આવ્યા છે. તેમાં જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો છે, અમિત શાહ, જેપી નડ્ડા. સાથે જ વાત કરવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજિત પવાર અને જે આશિષ શેલાર અને મહારાષ્ટ્ર ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમનો ફોટો મૂકવામાં આવ્યો છે. તમામ જે મોટા નેતાઓ છે ભાજપાના, દેવેન્દ્ર ફડણવીસ સહિતના તમામ લોકો અહીં આવશે, પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે. અહીંયા જીતની જે ખુશી છે તે મનાવવામાં આવનાર છે. અત્યારે ફાઇનલ રિઝલ્ટની રાહ જોવામાં આવી રહી છે કે કેટલું રિઝલ્ટ આવે છે, કારણ કે હજુ પણ બીજેપીની સીટો વધી શકે છે અને જે મહાયુતિ છે તેની સીટોની સંખ્યામાં વધારો થઈ શકે છે. એટલે ક્યાંક ને કહી શકાય કે કાર્યકર્તાઓ તો માંગ કરી રહ્યા છે કે ભાજપની સીટો વધારે છે તો મુખ્યમંત્રી પણ ભાજપનો જ હોવો જોઈએ અને દેવેન્દ્ર ફડણવીસ ભાજપના મુખ્યમંત્રી બનવા જોઈએ તેવી માંગણી બીજેપી કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જી મિત્ર, બિલકુલ. તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પણ ભાજપના જ હોવા જોઈએ તેવો કાર્યકર્તાઓએ દાવો કર્યો છે, કાર્યકર્તાઓએ જણાવ્યું છે.